મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે માળિયા હાટીનામાં અવિરત વરસાદ જોવા મળ્યો. ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી મેઘલ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિવલિંગ જળમગ્ન થઈ ગઈ છે. દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મેઘલ નદીમાં પૂર આવ્યું છે અને સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિવલિંગ જળમગ્ન થઈ ગઈ છે. એ સિવાય જે માળિયા હાટીના નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મેઘલ નદી લાઠો દરિયા પાંદરવામાં પૂર આવ્યું હોવાની વિગતો મળી રહી છે. તમામ જે જૂનાગઢની સ્થાનિક નદી છે જ્યાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. હવે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં માળિયા હાટીનામાં ભારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે. મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાની હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં સિદ્ધેશ્વર મંદિરની 6 ફૂટની શિવલિંગ જળમગ્ન થઈ ગઈ હોવાની વિગત છે. એ સિવાય જે અન્ય નદી છે, અન્ય સ્થાનિક નદી છે, લાઠો દરિયા પાંદરવામાં પણ પૂર આવ્યું હોવાની વિગતો મળી રહી છે. બીજી તરફના દ્રશ્યો એ સ્થાનિક વિસ્તારના દ્રશ્યો છે કે જે આખે આખા જળમગ્ન થઈ ગયા છે, જળતરબોળ થઈ ગયા છે અને જનજીવન ઠપ થઈ ગયું છે. જૂનાગઢમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે અને લોકો પૂર જોવા માટે ઉમટી પણ પડ્યા છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં આહલાદક દ્રશ્યો સર્જાયા. ગિરનાર પર્વત વાદળોથી વાતો કરતો જોવા મળ્યો. ટીવી સ્ક્રીન પર આપણે એ પ્રકૃતિના સુંદર પ્રકૃતિના દ્રશ્યો બતાવી રહ્યા છે. ગિરનાર સાથે વાદળો ટકરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. દામોદર કુંડમાં અદ્ભુત નજારો સર્જાયો. જૂનાગઢમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો છે અને એ વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા છે કે જ્યાં ગિરનાર પર્વત વાદળોથી વાત કરતો હોય તેવા દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ગિરનાર સાથે વાદળો ટકરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દામોદર કુંડમાં પણ નવા નીરની આવક થઈ છે અને અદ્ભુત નજારો સર્જાયો છે.